મિત્રો નમસ્કાર ઉકાળાના સંબંધી કેટલાક પ્રશ્નો આવ્યા છે એટલે એની પ્રસ્તુતિ આજે હાથમાં લઈએ છીએ ઉકાળાની ચર્ચા અમે આદરણીય અમારા ડૉક્ટરોની ટીમ સાથે કરી ત્યારે એમને જે કંઈ ઉકાળા સૂચવ્યા છે અમારા આદરણીય ડૉક્ટરોએ એ ઉકાળા તમારી સામે પ્રસ્તુત કરીએ છીએ શરીરમાં ગમે ત્યાં જો દુખાવો રહ્યા કરતો હોય પાસળામાં દુખતું હોય હૃદયમાં દુખતું હોય સાંધાઓ દુખ્યા કરતા હોય તો અમુક વૃદ્ધ મિત્રોએ કીધું છે કે કોઈ ઘરગથ્થુ ઉપાય સૂચવો એમને ઔષધિઓમાં ઇન્ટરેસ્ટ નથી વર્ષોથી એ લોકો કોઈ પણ તકલીફ થાય તો દેશી ઉપચાર જ કરે છે તો અમારા આદરણીય ડૉક્ટરની ટીમે આદરણીય ડૉક્ટર મિત્રોએ યોગાલયના એક સરસ મજાનો ઉપાય સૂચવ્યો છે એ છે એરંડ મૂળનો કવાત બજારમાંથી તમે થોડા પ્રમાણમાં એરંડ મૂળ લઈ લેવાના અને એને થોડા કૂટી નાખવાના ત્યાર પછી ત્રીસ ગ્રામ જેટલા એરંડ મૂળને સો ગ્રામ જેટલા પાણીમાં ધીમી આંચે ઉકાળવાના પાણી થોડું વધારે લેશો તો પણ ચાલશે અને ગાળીને બંને સમયના ભોજનના અડધો કલાક પહેલાં સવારે જુદું ઉકાળવું સાંજે જુદું ઉકાળવું એ રીતે તમે પીસો અને એમાં જવખાર બે ચપટી નાખીને પીસો તો પાસણા અને હૃદયના દુખાવોમાં પણ તમને ફેર પડશે અને દરેક નાના મોટા જે સાંધાઓ દુખતા હોય એમાં આ દેશી પ્રયોગથી તમને ખૂબ ફાયદા થશે મિત્રો અને એમાં જો તમે મેથીનો પ્રયોગ કરશો મેથીના બીજને રાત્રે એક ચમચી બીજ રાત પલાળી દેવાના અને સવારે આ સમજો એ પાણી બી પી જાઓ કારણ કે મેથી જો ધોઈને પલાળશો તો ફાયદા થશે પરંતુ વાસ્તવમાં તમારે મેથીના બીજને સવારે ચાવીને ખાઈ જવાના છે તો આ બંને પ્રયોગથી તમારા નાના મોટા સાંધાઓમાં જે દુખાવા થાય છે ઘૂંટણમાં કમરમાં સર્વાઈકલમાં એ બધા આરંભિક કક્ષાના દુખાવા લગભગ મટી જશે તમારે એક મહિના સુધી આ પ્રયોગ કરવો જોઈએ પોતાની તાસીર પ્રમાણે કરવો જોઈએ તમને તમારી તાસીરમાં કોઈ તકલીફ હોય તો તમારે પરિવારના ડોક્ટરને પૂછીને આ પ્રયોગ કરવો જોઈએ આ બધો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આ જના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું અસ્તુ વંદે માતરમ